जय माता दी, जय श्री राम। हूँ उर्वशी सोलंकी। सौथी पहला तो मारा दरेके दरेक सनातनी भाई अने दरेके दरेक व्यक्ति नो खूब खूब आभार मानु छु कि नवरात्रि ना आवा पावन अवसर पर अने आटला मोटा महोत्सव पर मने खूबज सुंदर मुद्दा पर चर्चा करवानी तक आपी। अने बीजी बात कि हूँ पण हिंदू धर्म अने हिंदू संस्कृति ने साथे लईने चालनारी, बिलीव करनारी, माननारी अने फॉलो करनारी व्यक्ति छु। अने हूँ पण माँ दुर्गानी बहुज मोटी भक्त छु अने साथे साथे मोदी भक्त पण छु। हवे कदाच आनाथी तमने प्रॉब्लम थशे, पण हवे वात करीए आपणे ए शब्दोनी जे उर्वशी सोलंकीना शब्दो आजे दरेक जग्याए चर्चित छे। दरेके दरेक लोको ए वस्तुने, मारा शब्दोने तोड़ी मरोड़ीने गलत रीते प्रेजेंट करी रह्या छे। तो मारी पहली लाइन हती कि भाई गुजरातना गरबा आखा वर्ल्डमां फेमस छे। खोटू शुं छे? गुजरातीओ, गुजराती कलाकारो अहींथी गरबा रमवा आउट ऑफ इंडिया जाय छे अने आउट ऑफ इंडियाना लोको अहींया गरबा रमवा आवे छे, राइट? बीजी વાત કે આપણે કોઈને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઇનની નહીં, આપણા ગરબાની રાહ જોતા હોઈએ છીએ, આપણા સારા પ્રસંગોની રાહ જોતા હોઈએ છીએ। તો આ વસ્તુની પણ હું આગળ ડિસ્કસ કરું છું। તો આમાં તો પણ મેં વેલેન્ટાઇનને વખોડી કાઢ્યું છે, મેં તો વેલેન્ટાઇનની નિંદા કરી છે, મેં તો લવરાત્રી બનાવી જ નથી। આ બધા શબ્દો તમારા છે, હું આવું એક પણ શબ્દ નથી બોલી, ઠીક છે? મારી ત્રીજી લાઇન હતી કે અગર તમે નવે નવ દિવસ ગરબા જ ખેલ્યા છો તો તમે માત્ર નવરાત્રી જ રમ્યા છો, તો આમાં પણ મારો એક પણ વર્ડ ખરાબ નથી, રાઈટ? એક અત્યારના જમાના પ્રમાણે અને અત્યારે 21મી સદીના જમાના પ્રમાણે આપણે વાત કરીએ તો ઘરમાં નોર્મલી આપણા મા બાપ આપણને એવું કહેતા હોય છે, ખાસ કરીને છોકરાઓને, કે ભાઈ કોઈ સારી છોકરી હોય તો જોજ્યા, તારો મેળ કરાવી દઈએ, રાઈટ? આપણે છોકરીને પણ કહેતા હોઈએ છીએ કે બેટા તને કોઈ છોકરો ગમે છે। તો હવે નવરાત્રિ એ આપણા સમાજનો પ્રસંગ છે, સમાજના બધા લોકો એકઠા થાય છે, તો મા બાપ બી ઘણી વાર એવું કહીને મોકલતા છે ગરબે રમવા જાય છે તો કોઈ જોજો, ગમે તો કહેજે, આપણે તારું મેળ પડાવી દઈશું, ઠીક છે? અને સાથે સાથે સેટિંગ વર્ડ જે બહુ જ ચર્ચિત થયો છે, તો સેટિંગ એ આજના જમાના પ્રમાણે, આજની લેંગ્વેજ પ્રમાણે ખૂબ જ સહજ વર્ડ છે કે આપણે નોર્મલ વાતમાં પણ બોલતા હોઈએ છીએ। એક બેન એક ભાઈને કહી દેતી હોય છે, એટલે ભાઈ તારું કંઈ સેટિંગ થયું કે નહીં, હવે તું લગ્ન તો કર। તો મારો જે ભાવ હતો, મારો જે પ્યોર ઇન્ટેન્શન હતો એ બહુ જ ક્લિયર હતો અને એમાં ક્યાંય ગંદકી નથી અને કોઈ જ એવી ગંદી વાત નથી કે આજે તમે વેલેન્ટાઇન ડેની રાહ જોવા કરતાં અગર તમને કોઈ પાત્ર ગમે છે અને તમે કદાચ ભગવાનની સાક્ષીમાં દુર્ગા તો મા કરુણા પ્રેમનો અવતાર છે, અગર એની સાક્ષી તમે એક પવિત્ર બંધનમાં બંધાવો, પ્રેમ એ પવિત્રતાની નિશાની છે, તો એ પવિત્ર બંધનમાં તમે મા દુર્ગાની સાક્ષી બંધાવો તો એનાથી સારી જગ્યા, એનાથી સારો અવસર કયો હોઈ શકે? હવે આજના જમાનાના પેરેન્ટ્સ મોસ્ટલી એવું વિચારતા હોય છે કે ભાઈ અમારા છોકરા છોકરીઓ ફોરેનમાં ભણે, પણ જ્યારે ભણીને આવે છે ત્યારે એમના મગજમાં એક વિચાર હોય છે કે ભાઈ આને કોઈ ફોરેનમાં છોકરી પસંદ ના કરી હોય ને તો સારું, અમારો મતલબ એક મેળ નહીં બેસે કે એક કલ્ચર મેચ નહીં થાય, તો આવે ત્યારે કહેતા હોય છે કે ભાઈ છોકરી તું અહીંની જોજે, હા? તો અગર એ નવરાત્રિમાં આવ્યો હોય કે હોળીમાં આવ્યો હોય કે ઘરના કોઈ ફેમિલી પ્રસંગમાં આવ્યો હોય ત્યારે પણ મા બાપ કે ફેમિલીવાળા એવું કહેતા હોય છે કે ભાઈ તને કોઈ છોકરી ગમે તો કહેજે, હા, આપણે તારી મેળ પડાવી દઈશું। તો આ એક સહજ આજના પરિવારની, આજના સંસ્કૃતિને સાથે લઈને ચાલવા સાથે આજના જમાના પ્રમાણે આ બહુ જ કોમન અને બહુ જ સહજ વાતો છે। અને રહી વાત મારા પ્રેઝન્ટેશનની, તો મારો નેચર બહુ જ સહજ છે, બહુ જ રમૂજ છે। તમે મારો કોઈ પણ વિડીયો ઉઠાવીને જોશો, તમે ગંભીરને ગંભીર વાતોને ખૂબ જ સહજતાથી પ્રેઝન્ટ કરી છે અને સ્ટેજ પર મને ખબર છે હું કયા માતાજીના સ્ટેજ પર, કયા પ્લેટફોર્મ પર ઊભી છું, તો મારો કહેવાનો અર્થ પણ બહુ ખૂબ જ સહજ અને ખૂબ જ નોર્મલ વેમાં મેં ખૂબ જ રમૂજ રીતે કીધું હતું। કદાચ તમને મારો ટોન ખબર પડ્યો હશે, અગર તમે ખરેખર સાંભળ્યું હશે તો તમને મારો ટોન ખબર પડ્યો હશે કે મેં કયા વેમાં કીધું છે, તો એને તમે આટલો પ્રોપર ગંડા બનાવ્યો કે આટલી ચર્ચિત કરી એ મને બહુ ગમ્યું। એકચ્યુઅલી સાચું કહું તો મને આટલા સરસ ટોપિક પર ડિસ્કસ કરવા માટે મળી। હવે ગુજરાતની સંસ્કૃતિની વાત કરીએ તો ઘણા મીડિયાના મિત્રો અને ઘણા બધા લોકોને ખબર નહીં હોય કે આપણા ગુજરાતમાં ઘણા બધા મેળા ભરાય છે, એમાં એક ગુજરાતની ઓળખ સમો છે તરણેતરનો મેળો। આ નામ તો બધાએ સાંભળ્યું જ હશે, પણ એ ખરેખર તરણેતરનો મેળો નથી, એ પરણેતરનો મેળો છે કે એમાં છોકરો છત્રી લઈને પોતાની જીવન સંગીનીને શોધતો હોય છે અને જો એને કોઈ છોકરી પસંદ આવે તો પરિવારની પરમિશનથી એ લોકો મંદિર પાછળ જઈને પોતાના નામના એકબીજાના છૂંદણા બનાવે છે અને પોતાની સાથે જીવનભર રહેવાનો વચન આપે છે।
તો આને તમે શું કહેશો? તો આવી નકારાત્મક વાતો ફેલાવતા પહેલા કે કોઈ પણ વસ્તુને સમજ્યા વિચાર્યા વગર તોડમરોડ કરતા પહેલા એને જાણી લેવું બહુ જ જરૂરી છે. અને બીજી વાત કે હું સ્ટેજ પર ઊભી રહીને શું બોલી છું કે મેં શું રમૂજ કરી છે એ મને બરાબર ખબર છે. એક ગુજરાતી તરીકે, એક હિન્દુ સ્ત્રી તરીકે મને ખબર છે મારે શું બોલવું અને શું ના બોલવું. તો મને મારા એક પણ શબ્દનું ગિલ્ટ નથી, કારણ કે મેં ના કોઈને ગાળ આપી છે, મેં ના કોઈનું અપમાન કર્યું છે કે ના મેં કોઈ વલ્ગારિટી કરી છે. મેં બહુ જ સહજ ભાવથી એકદમ બહુ જ સુંદર વાતોની મેં રજૂઆત કરી હતી, જેને બહુ જ ખોટી રીતે દર્શાવવામાં આવી. પણ વાંધો નહીં, મને વસ્તુનો જરા પણ ગિલ્ટ નથી. બસ આટલું જ. જય હિન્દ, જય માતાજી, જય શ્રીરામ.